ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ અગિયાર ભાગ એક જેમાં પ્રકરણ બે પરમાણવીય બંધારણની આગળ ચર્ચા કરવી છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નીલ્સ બોરનો પરમાણુ નમૂનો શીખી ગયા નીલ્સબોરનો પરમાણુ નમૂનો જે છે એ પરમાણુ નમૂનાના નિષ્ફળતાની આપણે ચર્ચા કરી ગયા નીલ્સબોરનો પરમાણુ નમૂનો નિષ્ફળ ગયો જેના પરિણામે પરમાણુની રચના સમજાવવા માટે મારે બીજા સરળ નમૂનાઓના પ્રયત્નો શરૂ થયા મિત્રો આવા નવા નમૂના મેળવવા માટેના જે પ્રયત્નો શરૂ થયા એમાં કોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત ઘણા બધા નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા પણ એ નમૂનાઓમાંથી આજે આપણે બે નમૂનાઓનો મિત્રો અભ્યાસ કરવાનો છે એક છે દ બ્રોગલીનો દ્વૈતવાદનો સિદ્ધાંત અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો પહેલાં નમૂનાની મિત્રો આજે આપણે ચર્ચા કરીએ રહ્યા છીએ તો દ બ્રોગલીનો દ્વૈતવાદનો સિદ્ધાંત આનો મતલબ કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક મિત્રો ઓગણીસો ને ચોવીસની અંદર આ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલી એવી મિત્રો દલીલ કરી કે જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ હતી જો એને કણ પ્રકૃતિ હોય તો જેને વર્ષોથી કણ તરીકે ઓળખીએ છીએ એને તરંગ પ્રકૃતિ હોવી જોઈએ આવી દલીલ મિત્રો રજૂ કરી એને એવું કહ્યું કે પ્રકાશની તરંગ પ્રકૃતિ વર્ષોથી જાણીતી હતી જો એ કણ પ્રકૃતિ ધરાવતો હોય તો દ્રવ્ય જેને આપણે કણ તરીકે ઓળખીએ છીએ એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ એટલે કે આવી દલીલ રજૂ કરી આમ આપણે કહી શકીએ કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે એટલે કે દ્રવ્ય કણ અને તરંગ આ બંનેના ગુણધર્મો ધરાવી શકે છે તો આનો અર્થ મિત્રો એ થયો કે પ્રકાશનું કણ એટલે કે ફોટોન જેનું આપણે વેગમાન અને તરંગ લંબાઈ બંને શોધી શકીએ છીએ તો દ્રવ્ય તરીકે અતિ સૂક્ષ્મ કણ આપણે ઇલેક્ટ્રોન લઈએ તો ઇલેક્ટ્રોનનું પણ વેગમાન અને તરંગ લંબાઈ આપણે મિત્રો જાણી શકીએ છીએ આવા દ બ્રોગલીએ ગતિ કરતાં ઇલેક્ટ્રોનની પાછળ ઉદ્ભવતા જે તરંગ છે એ તરંગની તરંગ લંબાઈ શોધવા માટેનું મિત્રો સમીકરણ તારવ્યું અને આ સમીકરણને મિત્રો એને દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે મિત્રો આવું દ્રવ્ય તરંગ સમીકરણ તારવવા માટે ધ્યાન રાખજો કે આવું દ્રવ્ય તરંગ સમીકરણ તારવવા માટે દ બ્રોગલીએ આલ્બર્ટ આઇન્સ્ટાઈન આલ્બર્ટ આઇનસ્ટાઇનના સાપેક સ્વાદના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો અને મેક્સ પ્લાંકના સમીકરણનો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સાપેક સ્વાદના સિદ્ધાંત અનુસાર ઇ બરાબર સી પી જ્યાં સી એ પ્રકાશનો વેગ છે અને પી એ વેગમાન મેક્સ પ્લાંકના સમીકરણ અનુસાર આપણે કહી શકીએ છીએ કે ઈ બરાબર એચ સી એપોન લેમડા હવે આ બે સમીકરણને દ બ્રોગલીએ મિત્રો સરખાવી દીધા આ બે સમીકરણને દ બ્રોગલીએ સરખાવ્યા માટે આપણે લખી શકીએ એચ સી એપોન લેમડા બરાબર સી ઇન્ટુ પી બંને બાજુથી સી સી ઉડી જશે એટલે એચ એપોન લેમડા બરાબર પી અને માટે લેમડા બરાબર એચ અપોન પી આપણે લખી શકીએ તો આવું તરંગ લંબાઈ અને મિત્રો તરંગ લંબાઈ અને ફૂટોનનું વેગમાન આ બે વચ્ચેનો મિત્રો એને સંબંધ આપણને આપ્યો જ્યાં પી એ મિત્રો વેગમાન દર્શાવે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ એટલે આપણે પીની જગ્યાએ એમ ઇન્ટુ વી મૂકી દઈએ તો લેમડા બરાબર એચ અપોન એમ વી તો આ સમીકરણને મિત્રો દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે દ બ્રોગલીનું તરંગ લંબાઈ શોધવા માટેના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે જેના આધારે ગતિશીલ કણની તરંગ લંબાઈ મિત્રો આપણે શોધી શકીએ છીએ જ્યાં એમ એ કણનું દળ દર્શાવે છે વી એ કણનો વેગ છે પી એ મિત્રો એનું વેગમાન દર્શાવે છે તો આ રીતે દ બ્રોગલીનો જે ધ્વૈતવાદનો સિદ્ધાંત છે એ સૈદ્ધાંતિક રીતે સાબિત થયો પણ પ્રાયોગિક રીતે મિત્રો એનો સાબિત થવું હજી જરૂરી હતું હવે પ્રાયોગિક રીતે કેવી રીતે સાબિત થાય તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ કે જે તરંગ પ્રકૃતિ ધરાવે છે કારણ કે તેનું વિવર્તન અને વ્યતીકરણ થાય છે તો ઇલેક્ટ્રોન પણ મિત્રો જો તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો આપણે કહી શકીએ કે એ ઇલેક્ટ્રોનના પૂંજનું પણ વિવર્તન થવું જોઈએ આવા ઇલેક્ટ્રોનના પૂંજનું વિવર્તન એ મિત્રો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરી શક્યા તમે બધાએ સાદો માઇક્રોસ્કોપ મિત્રો નીચલા ધોરણની અંદર ભણી ગયેલા હશો આ સાદો માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર કે જેમાં આપણે પ્રકાશના તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરીએ છીએ તો એવી જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે તો આનો મતલબ કે પ્રાયોગિક રીતે પણ સાબિત થયું કે ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જે આધુનિક સંશોધનની અંદર ખૂબ શક્તિશાળી સાધન તરીકે મિત્રો ઓળખાય છે કારણ કે આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી એકસો પચાસ લાખ ઘણું આવર્ધન આપણે મેળવી શકીએ છીએ આમ આપણે કહી શકીએ કે દ બ્રોગલીનો દ્વૈતવાદનો સિદ્ધાંત એટલે કે દ્રવ્ય એ તરંગ અને કોણ આ બંને પ્રકૃતિ ધરાવે છે એ સિદ્ધાંત પ્રાયોગિક રીતે પણ સાબિત થયો અને આમ દ બ્રોગલી અનુસાર આપણે કહી શકીએ કે દરેક ગતિશીલ કણ એ તરંગ લાક્ષણિકતા દર્શાવે છે એ સાબિત થયો પણ મિત્રો જેનું દળ વધારે હોય જેનું દ્રવ્યમાન વધારે છે આવા પદાર્થ માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી આનો મતલબ કે મેક્રોમોલેક્યુલ્સ સ્થૂળદર્શીય પદાર્થો માટે દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી એનું કારણ માત્ર એટલું છે કે જો દળ વધારે લેવામાં આવે તો આપણે કહી શકીએ છીએ સમીકરણ અનુસાર કે જો દળ વધારે હોય તો તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે છે અને તરંગ લંબાઈ મિત્રો એટલી બધી સૂક્ષ્મ આવે કે એની તરંગ પ્રકૃતિ આપણે પારખી શકતા નથી માટે જ કહી શકાય કે દોડતા માણસને કે ઉડતા વિમાનને આ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી મિત્રો માણસ કે વિમાન એ દ્રવ્ય છે એ પણ ગતિ કરતું હોય તો ખરેખર દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર એ પણ તરંગ ઉત્પન્ન કરે અને એની તરંગ લંબાઈ માપી શકાય પણ માણસ અને વિમાનનું દળ વધારે છે તરંગ લંબાઈ એટલી બધી ટૂંકી આવે કે આપણે એની તરંગ પ્રકૃતિને પારખી શકતા નથી માટે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને એના જેવા બીજા અપરમાણવીય કણો માટે જ જે તરંગ લંબાઈ આવે છે એ તરંગ લંબાઈ આપણે પારખી શકીએ છીએ તો મિત્રો આ બાબત આપણે કેટલાક દાખલાઓ ઉપરથી જોઈ શકીશું કોયડો બે પોઈન્ટ બાર તમે જોઈ શકો છો કે પોઈન્ટ વન કિલોગ્રામ દળ ધરાવતો મિત્રો દળો છે તેનો વેગ દસ મીટર પર સેકન્ડ છે તરંગ લંબાઈ ગણો એટલે બ્રોગલી સમીકરણ લેમડા બરાબર એચ પોન એમ બી એચ એટલે પ્લાંક અચળાંક દળ પોઈન્ટ વન કિલોગ્રામ વેગ દસ મીટર પર સેકન્ડ બસ માત્ર સમીકરણ આવડવું જોઈએ દાખલાનો જવાબ તરત આવડી જાય બરાબર જવાબ મિત્રો આવે છે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણે દસની માઇનસ ચોત્રીસ મીટર હવે મને કહો કે આ આટલા મીટર મારે કયા એકમમાં કેવી રીતે માપવું ખરેખર શક્ય જ નથી પ્રાયોગિક રીતે આટલી તરંગ લંબાઈ મિત્રો માપવી શક્ય જ નથી આનો મતલબ કે પોઈન્ટ વન કેજી પોઈન્ટ વન કેજી દળ ધરાવતો પદાર્થ હોય તો પણ એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે છે તો પછી દોડતો માણસ કે ઉડતા વિમાનનું દળ મૂકવામાં આવે તો તરંગ લંબાઈનું મૂલ્ય સૂક્ષ્મ થઈ જાય આનો મતલબ એ થયો કે આવા સ્થૂળદર્શીય પદાર્થો માટે દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી એ તેની મર્યાદા છે મિત્રો કોયડા નંબર બે પોઈન્ટ તેર આપણે જોઈ શકીએ છીએ કે જેમાં ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે નાઇન પોઈન્ટ વન ગુણે ટેન ઇસ્ટ ટુ માઇનસ થર્ટી વન કેજી તેની ગતિ ઉર્જા આપણને આપી છે ત્રણ ગુણે દસની માઇનસ પચીસ જૂલ હોય તો તરંગ લંબાઈ શોધો ગતિ ઉર્જા આપી છે તો ગતિ ઉર્જા ઉપરથી મિત્રો આપણે સરળતાથી વેગ શોધી શકીશું સરળતાથી વેગ ગતિ ઉર્જા બરાબર એક દ્વિતિયાંશ એમ વી સ્ક્વેર માટે વેગ વી બરાબર બે ગુણે કાયનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા ભાગ્યા એમ બરાબર એની વન બાય ટુ ઘાત એટલે વર્ગમૂળ થઈ જશે બે ગતિ ઉર્જા ત્રણ ગુણ્યા દસની માઇનસ પચીસ ભાગ્યા દોઢ આપણને ઇલેક્ટ્રોનનું આપેલું જ છે એટલે વેગ આવે છે આઠસો બાર મીટર પર સેકન્ડ હવે આ વેગની કિંમત આપણે તરંગ લંબાઈ શોધવાનું સમીકરણ દ બ્રોગલીનું લેમડા બરાબર એચ એપોન એમ વી એચ એટલે પ્લાંક અચળાંક એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ અને વી એટલે ઇલેક્ટ્રોનનો વેગ આ ત્રણેય કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે આઠસોને છન્નું પોઈન્ટ સાત નેનોમીટર આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે આટલી તરંગ લંબાઈ આપણે પ્રાયોગિક રીતે માપી શકીએ પારખી શકા તો આનો મતલબ કે દ બ્રોગલીનો સિદ્ધાંત અતિ સૂક્ષ્મ કણ પૂરતો મર્યાદિત છે એવી જ રીતે બે પોઈન્ટ ચૌદ લેમડા બરાબર ત્રણ પોઈન્ટ છ એંકસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો મિત્રો તરંગ લંબાઈ આપી છે એન્ક કહેવામાં આવે અને આ ત્રણ પોઈન્ટ છ એંક એટલે ત્રણ પોઈન્ટ છ ગુણે દસની માઇનસ દસ મીટર હવે ફોટોન ફોટોન એટલે પ્રકાશનો કણ છે તો આનો મતલબ કે ફોટોનનો વેગ એટલે પ્રકાશનો વેગ એટલે હું વેગ બરાબર સી લઈ શકું પ્રકાશનો વેગ એટલે ત્રણ ગુણે દસની આઠ મીટર પર સેકન્ડ તો મિત્રો ફોટોનનું દળ એમ બરાબર એચ અપોન લેમડા ઇન્ટુ વી માટે એચ એટલે પ્લાંક ચળાંગ છેદમાં લેમડા મૂકી દીધી ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ દસ મીટર પ્રકાશનો વેગ મને ફોટોનના કણ બરાબર એટલે પ્રકાશનો કણ એટલે ફોટોનનો મને દળ કિલોગ્રામમાં પ્રાપ્ત થઈ જાય છે તો આમ આપણે કહી શકીએ કે દ બ્રોગલીનો દ્વૈતવાદનો સિદ્ધાંત એ અતિ સૂક્ષ્મ કણ પૂરતો મર્યાદિત છે સ્થૂળદર્શીય પદાર્થોને એ લાગુ પાડી શકાતો નથી મિત્રો ત્યાર પછી વાત આવે છે નંબર બે હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત મિત્રો હાઈઝનબર્ગે ઓગણીસો ને સત્યાવીસની અંદર પણ મિત્રો ભૌતિક શાસ્ત્રી હતા જર્મન ભૌતિકશાસ્ત્રી આ ઓગણીસો ને સત્યાવીસની અંદર કે જ્યારે દ્રવ્ય અને વિકિરણ આ બંનેની મિત્રો તરંગ અને કણ આવી બંને પ્રકૃતિનો સ્વીકાર થઈ ગયો ત્યારબાદ એમને મિત્રો આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો એટલે કે દ્રવ્ય અને વિકિરણ એ તરંગ અને કણ આવી બંને પ્રકૃતિ ધરાવે છે આવો સ્વીકાર થયા બાદ મિત્રો આપણે કહી શકીએ કે હાઈઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો એમને એવું કહ્યું કે ઇલેક્ટ્રોન જેવા અતિસૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણ અવકાશમાં ગતિ કરતા હોય ત્યારે એમનું ચોક્કસ સ્થાન અને વેગમાન અથવા તો વેગ એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે આપણે નક્કી કરી શકતા નથી ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણનું અવકાશની અંદર મિત્રો સ્થાન અને તેનું વેગમાન એક સાથે આપણે ચોકસાઇપૂર્વક નક્કી કરી શકતા નથી એમને આ સ્થાન અને વેગમાન આ બંને વચ્ચે નો સંબંધ ધરાવતું સમીકરણ પણ મિત્રો રજૂ કર્યું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ એચ અપોન ફોર પાય મિત્રો ધ્યાન રાખજો મિત્રો ધ્યાન રાખજો કે એચ એ પ્લાંક અચળાંક છે જેની વેલ્યુ ફિક્સ છે ફોર અચળ કિંમત છે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ આનો મતલબ કે આ બાજુનું પદ એ અચળ જ છે એટલે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી આ બંનેના ગુણાકારનું મૂલ્ય અચળ જ થાય હવે આપણે વેગમાનની કિંમત મૂકી દઈએ છીએ તો દળ ગુણ્યા વીગની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા કૌંસમાં એમ ઇન્ટુ વી દળ અચળ છે માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ એચ અપોન ફોર પાય એમ આપણે એમને બરાબરની આ બાજુ લાવી દીધા મિત્રો જ્યાં ડેલ્ટા એક્સ એ સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે છે ડેલ્ટા પી એ વેગમાનની અનિશ્ચિતતા દર્શાવે છે ડેલ્ટા વી એ વેગની અનિશ્ચિતતા દર્શાવે છે એમ એ કણનું દળ દર્શાવે છે એચ એ પ્લાંક અચળાંક છે અને પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ હવે તમે મિત્રો જોઈ શકો છો કે જો ડેલ્ટા એક્સ ખૂબ નાનો લઈએ આનો મતલબ કે એ ચોકસાઈથી માપવા જઈએ તો ડેલ્ટા વીનું મૂલ્ય વધી જાય છે એટલે કે ડેલ્ટા વી એટલે કે વેગની અનિશ્ચિતતા વધે છે કારણ કે આ બંનેના ગુણાકારનું મૂલ્ય તો અચળ જ છે એટલે એક નાનો કરીશું તો બીજો આપોઆપ વધી જાય છે જો તમે ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈ પૂર્વક જાણતા હોવ એટલે કે ડેલ્ટા વી નું મૂલ્ય નાનું હોય તો એના સ્થાનની અનિશ્ચિતતા મિત્રો વધી જાય છે તો આનો મતલબ એ થયો કે અવકાશમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ તમે ચોકસાઈ પૂર્વક માપવાનો પ્રયત્ન કરો તો ખરેખર પરિણામ કેવું આવે અસ્પષ્ટ ધૂંધળું અચોક્કસ આપણે કહી શકીએ છીએ કે આપણને અસ્પષ્ટ પરિણામ મળે છે ચોક્કસ પરિણામ મળતું નથી મિત્રો આ સમજવા માટે આપણને એક સરળ મજાનું ઉદાહરણ આપ્યું છે કે મારે એક પાતળા કાગળની જાડાઈ માપવી છે મિત્રો કાગળની જાડાઈ મારે માપવાની છે તમે પણ ફિઝિક્સની પ્રયોગશાળામાં જશો ત્યારે તાર અને કાગળની જાડાઈ માપવા માટે તમને માઇક્રોમીટર્સ કે સ્પેરોમીટર આપવામાં આવશે મિત્રો આવા પાતળા કાગળની તમારે જે જાડાઈ માપવાની છે એ જાડાઈ માપવા માટેની માપપટ્ટી એવી છે કે જેના ઉપર કોઈ જ કાપાઓ અંકિત કરેલા નથી અને હવે તમે એ કાગળની જાડાઈ માપો શું રિઝલ્ટ આવે આનો મતલબ કે એમાં રિઝલ્ટ કહેવા જેવું જ ના હોય અચોક્કસ અર્થહીન આપણે કહી શકીએ કે આપણને એવું પરિણામ મળે તો મારે પાતળા કાગળની મિત્રો જાડાઈ માપવી હોય તો માપપટ્ટી કેવી હોવી જોઈએ તો માપપટ્ટી મિત્રો એવી હોવી જોઈએ કે આપણો કાગળ જેટલી જાડાઈ ધરાવે છે એના કરતાં પણ ઓછી જાડાઈ ધરાવતા કાગળનું એ માપન કરી શકે એવી અંકિત કરેલી માપપટ્ટી વડે જ આપણે ચોકસાઈપૂર્વક પાતળા કાગળની જાડાઈ માપી શકીએ છીએ તો મિત્રો એવી જ રીતે મારે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું છે હવે ઇલેક્ટ્રોનનું સ્થાન મારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું હોય તો પહેલાં મારે ઇલેક્ટ્રોનને જોવો પડે ઇલેક્ટ્રોન નરી આંખે જોઈ શકાતો નથી એટલે હું ઇલેક્ટ્રોન જોવા માટે એના ઉપર પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ મિત્રો આપાત કરું છું આ પ્રકાશ વડે અવલોકિત કરી શકાય હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરું તો એ વિકિરણની તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ તો આપણે હમણાં જ મિત્રો કાગળમાં વાત કરી ગયા મિત્રો કાગળની જાડાઈ માપવાની અંદર આપણે ચર્ચા કરી ગયા કે વિકિરણની તરંગ લંબાઈ એટલે પ્રકાશની તરંગ લંબાઈ એવી હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનનું જે પરિમાણ છે એ પરિમાણ કરતાં પણ નાનું પરિમાણ ચોકસાઈપૂર્વક જોઈ શકાય એટલી ઓછી સૂક્ષ્મ તરંગ લંબાઈ મિત્રો પ્રકાશની હોવી જોઈએ હવે જો આપણે અતિ સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એ ઇલેક્ટ્રોન ઉપર આપાત કરીએ છીએ તો આપણે હમણાં જ દ બ્રોગલીમાં જોઈ ગયા કે લેમડા બરાબર એચ અપોન પી એટલે પી બરાબર એચ અપોન લેમડા એટલે જો તરંગ લંબાઈ સૂક્ષ્મ કરવા જઈએ છીએ તો ફોટોનનું વેગમાન વધી જાય છે તો આનો મતલબ કે સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ કે જે ઊંચું વેગમાન ધરાવે છે એ જ્યારે પેલા ઇલેક્ટ્રોનને અથડાય છે અને જેવો આપણને ઇલેક્ટ્રોન દેખાય કે તરત જ ઇલેક્ટ્રોન એ આ ફોટોનની ઉર્જા મેળવી લે છે અને ઉર્જા મેળવે એટલે આપણે કહી શકીએ કે બે એના વેગમાં એકાએક વધારો થાય આનો મતલબ કે ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એનું અથડામણને પરિણામે એનો વેગ અચાનક વધી ગયો આથી વેગની અનિશ્ચિતતા વધી જાય છે તો આમ આપણે કહી શકીએ કે સ્થાન અને વેગ બંને એકસાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અતિસૂક્ષ્મ સૂક્ષ્મ કણ માટે મુશ્કેલ છે તો આ સિદ્ધાંતનું મહત્વ શું મિત્રો આ સિદ્ધાંતની સૌથી મોટામાં મોટી અગત્યતા કે ઇલેક્ટ્રોન અને એના જેવા બીજા બધા જ સૂક્ષ્મ કણો એ નિશ્ચિત પથ અથવા નિશ્ચિત માર્ગ ઉપર જ ગતિ કરે ધેટ ઇઝ રોંગ એ નકારી દે છે કે અતિ સૂક્ષ્મ કણ માત્ર પોતાનું સ્થાન બદલે તો ખરેખર એ કયો માર્ગ પસંદ કરે છે એ આપણે ચોકસાઈપૂર્વક કહી શકતા નથી જો નિશ્ચિત પથ અથવા નિશ્ચિત પ્રક્ષેપ પથ ઉપર જ સૂક્ષ્મ કણ ગતિ કરતું હોય તો આપણે એક જ ચોક્કસ સમયે એનું સ્થાન અને વેગ જાણતા હોવા જોઈએ જો આપણે ચોક્કસ સમયે એનું સ્થાન અને વેગ મિત્રો જાણતા હોઈએ તો એ પદાર્થ નિશ્ચિત પથ ઉપર જ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ પણ ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કળ માટે એનું સ્થાન અને વેગ આપણે નક્કી કરી શકતા નથી આનો મતલબ કે ઇલેક્ટ્રોન એ એ ચોક્કસ પથ પથ પ્રક્ષેપ ઉપર જ ગતિ કરે છે વાત તદ્દન ખોટી આનો મતલબ કે દ બ્રોગલી ખોટો સાબિત થયો બ્રોગલી એ મિત્રો એવું કહેલું કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ ચોક્કસ ત્રીજિયા ધરાવતા વર્તુળ આકાર માર્ગમાં જ ગતિ કરે છે જો એનો આવો પથ ફિક્સ હોય નિશ્ચિત હોય તો એનું સ્થાન અને એનો વેગ આપણે એક સાથે નક્કી કરી શકીએ જે હાઈઝનબર્ગ નકારે છે આમ ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથ વિશેની વાત કરવી શક્ય નથી આ સિદ્ધાંતનું અગત્ય છે મિત્રો એની મર્યાદા તો આ સિદ્ધાંતની પણ મિત્રો મર્યાદા છે કે એ સૂક્ષ્મદર્શીય માઇક્રોસ્કોપિક વસ્તુઓને જ લાગુ પાડી શકાય એ સ્થૂળદર્શીય વસ્તુઓને લાગુ પાડી શકાતો નથી આનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જેવા કણો માટે જ છે એ મોટા પદાર્થને લાગુ પાડી શકાતો નથી દાખલા તરીકે બરાબર આપણે એક મિલીગ્રામ એટલે કે દસની માઇનસ છ કિલોગ્રામ ધરાવતું દળ લઈએ અને આ સિદ્ધાંત લાગુ પાડીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર એચ અપોન ફોર પાય એમ દાખલા ગણતી વખતે આપણે ગ્રેટર ધેન કાઢી અને ઇક્વલ ટુ જ લખી દઈએ છે મિત્રો એચ એટલે પ્લાંક અચળાંગ ફોર પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ચૌદ દળ ટેન માઇનસ સિક્સ છે જરા ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય જુઓ હવે મને કહો કે આટલું બધું સૂક્ષ્મ મૂલ્ય આવતું હોય તો એનો કોઈ મતલબ રહે ખરો તો આમ આપણે કહી શકીએ કે આ અતિસૂક્ષ્મ મૂલ્ય છે મિત્રો અતિસૂક્ષ્મ મૂલ્ય ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સનું પ્રાપ્ત મૂલ્ય ખૂબ નાનું અવગણી શકાય એવું હવે આપણે તો અહીંયા આગળ માત્ર મિલીગ્રામમાં દળ લીધું હવે વિચાર કરો કે આનાથી ભારે વસ્તુઓ આપણે લઈએ તો ખરેખર આપણને સાચા પરિણામ મળતા નથી જો હવે આપણે સૂક્ષ્મદર્શીએ પરિણામ ઇલેક્ટ્રોન પ્રોટોન એના માટે આપણે હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એપ્લાય કરીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઘણું વધારે મળશે દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું દળ નાઇન પોઈન્ટ વન ગુણ્યા ટેન ઇસ ટુ માઇનસ થર્ટીન કેજી છે હાઇડ્રોજ એટલે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ છીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ

ખરેખર એકસાથે સાથે ચોકસાઈપૂર્વક માપી શકાય કે નહીં એના માટે કરીએ તો ધારો કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપવાનો પ્રયત્ન કરીએ એમાં અનિશ્ચિતતા બહુ ઓછી ફક્ત ટેન એસ ટુ માઇનસ એઇટ છે એટલે કે ડેલ્ટા એક્સનું મૂલ્ય ટેન એસ ટુ માઇનસ એઇટ મૂકી દઈએ એટલે અનિશ્ચિતતાનું મૂલ્ય ખરેખર બહુ જ ઓછું થઈ ગયું એટલે આપણે એનું સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જઈ રહ્યા છીએ તો એના વેગમાં અનિશ્ચિતતા કેટલી જોવા મળે છે તો આ જ સૂત્રમાં ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર દસની માઇનસ ચાર એટલે ડેલ્ટા વી બરાબર દસની માઇનસ ચાર ભાગ્યા ડેલ્ટા એક્સ હવે ડેલ્ટા એક્સ વડે મેં ભાગી નાખ્યું દસની માઇનસ આઠ મીટર સ્થાનની અનિશ્ચિતતા બહુ સૂક્ષ્મ તો મિત્રો તમે ડેલ્ટા વી જોઈ શકો છો કે કેટલું બધું મોટું મૂલ્ય આવે છે મીટર પર સેકન્ડ હવે તમે વિચાર કરો કે બોરની જે કક્ષા છે એ કક્ષામાં નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોન આટલા વેગથી ફરતો હોય તો આનો અર્થ મિત્રો એ થયો કે ખરેખર કક્ષાની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન અથવા તો વેગ ચોક્કસ જ છે આવી દ બ્રોગલીની દલીલ ખરેખર ખોટી છે આવા અતિ કણના સ્થાન અને વેગ માટે ચોક્કસ શબ્દ વાપરવો જ ખોટો છે આવું હાઈઝન કહ્યું અને હાઇઝનબર્ગે સંભાવનાનું વિધેય આપ્યું કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ મળી આવવાની સંભાવના એનું સ્થાન અને એનો વેગ એ સંભાવનાનું વિધેય છે કે એનું સ્થાન કે વેગની સંભાવના મારે વ્યક્ત કરવી પડે છે તો આમ આવું સંભાવનાનું નિવેદન મિત્રો આપણને હાઈઝન બર્ગે આપ્યું આવું જ મિત્રો આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નમૂનાની અંદર મિત્રો આપણે આ જ બાબતની ચર્ચા કરીશું અને ક્વોન્ટમ આંક અને પરમાણુ કક્ષકો કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે જેને પરમાણુ કક્ષક કહેવાય તો એની ચર્ચા આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એ પહેલાં આપણે હાઈઝનબર્ગના દાખલાઓ જોઈ લઈએ તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી ફોટોનની પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન પોઈન્ટ વન એન્સ્ટ્રોમ જાળવવા માટે કરવામાં આવેલ છે તો ગતિની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી બરાબર એચ અપોન ફોર પાય એમ અને ડેલ્ટા એક્સ હવે એચ એટલે મિત્રો પ્લાન કચળાંક બરાબર ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ

એનો વેગ પિસ્તાલીસ મીટર પર સેકન્ડ છે જો એનો વેગ બે ટકાની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો હવે એનો વેગ ખરેખર પિસ્તાલીસ મીટર પર સેકન્ડ પણ એમાં બે ટકાની ચોકસાઈ છે હવે ટકા કાઢી નાખવા પડશે એટલે વેગની અનિશ્ચિતતા પિસ્તાલીસ ગુણ્યા બે ભાગ્યા સો ટકા કાઢી નાખ્યા એટલે સો વડે બાકી નાખ્યું એટલે નેવું ભાગ્યા સો એટલે પોઈન્ટ નવ મીટર પર સેકન્ડ હવે આપણે સૂત્ર વાપરીશું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર એચ અપોન ફોર પાય એમ સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ બરાબર એચ અપોન ફોર પાય ડેલ્ટા વી અહીં આવશે જરા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એમ મિત્રો પ્લાંક અચળાંક ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર એનું દળ આપેલું છે આપણને ચાલીસ ગ્રામ એનું કિલોગ્રામમાં કન્વર્ટ કરી દીધું હજાર વડે ભાગીને એનો વેગ ડેલ્ટા વી પોઈન્ટ નવ મીટર પર સેકન્ડ એટલે સ્થાનની અનિશ્ચિતતા મિત્રો આવી ગઈ આપણે જોઈ શકીએ છીએ રાઈટ તો આ રીતે આપણે હાઇઝનબર્ગના સમીકરણનો ઉપયોગ કરી અને મિત્રો દાખલા ગણી શકીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં ક્વોન્ટમ આંક વિશે અને પરમાણુ કક્ષકો વિશેની આપણે વાત મિત્રો કરીશું જય હિન્દ